મહારાજે આપણા દેહને શાંતિ મળે આરામ મળે એને માટે નિંદ્રાનું નિર્માણ કર્યું છે રાત્રિના આપણે ઊંઘી જઈએ બેનો કઈ બોલ્યા વગર બેસી જાવ રાત્રિના આપણે આરામ કરીએ શરીર માં થાક હોય સવારે ઉતરી જાય ને થોડો ઘણો મગજ ઉપર બોજ હોય પણ નિંદ્રા આધીન થતા તે બોજ પણ હળવો થઈ જાય એટલે આ દેહને માટે નિંદ્રા નિર્માણ કરેલી કુદરતે છે પણ એને પ્રમાણસર લેવી જોઈએ પ્રમાણથી વધારે નિંદ્રા લેવાથી આપણા આરોગ્યને પણ હાનિ પહોંચે છે વધારે નિંદ્રાને વહાલ કરવાથી ભજનના માર્ગની અંદર એક અવરોધ થાય છે આળસ કે નિંદ્રા વધારે પ્રમાણમાં હોવાથી ભજન માર્ગની અંદર ઘણો વિક્ષેપ થાય છે પણ આપણે જાગ્રત હો સમજણ લીધી હોય તો એ નિંદ્રાઓ પર કાબુ મેળવી શકાય ખરો પણ એના કરતાય જે રૂપી નિંદ્રા છે એ મહાન ભયંકર છે આ નિંદ્રા એ આળસમાં પ્રમાદપણામાં મોટું નુકસાન તો કરે જ છે આળસો અને પ્રમાદી માણસ કોઈ ક્ષેત્રની અંદર ક્યારેય પ્રગતિ કરી શકતો નથી એ પણ આપણે જગતની અંદર જોઈ છે પણ વિશેષ અજ્ઞાન રૂપી કબૂદીરૂપી નિંદ્રાનો ત્યાગ કરવો અને આ નિંદ્રા ઉપર કાબૂ મેળવવાને માટેની લગામ બે નિંદ્રાની માથે કાબુ મેળવવા માટેની લગામ ગુરુગમ ધ્યાન છે ગુરુગમ ધ્યાન એ બે નિંદ્રા પર કાબુ મેળવવાની લગામ છે જો માં આપણું ધ્યાન હોય તો બે નિંદ્રા પર જરૂર કાબુ મેળવી શકાય છે હવે આ ઘડિયાળો આવીને લોકો જાગવાને માટે સવારે વહેલું જાગવું હોય તો આલારામ મૂકી દેને એટલે ચાર વાગ્યાના સુમારે આલારામ વાગે એટલે માણસને ખ્યાલ આવે ને જાગૃત થાય હવે આ ઘડિયાળો એવી નીકળી એટલે સુવિધા થઈ પણ તમારી સંપૂર્ણ જાગૃતિ હોય તો આ આલારામની જરૂર નથી તમારે ક્યારેક અખતરો કરવો હોય તો કરજો કે સુવા ટાઈમે નિશ્ચય કરજો કે આજ મારે ત્રણ વાગ્યે ઉઠી જવું છે એટલે એક જેટ ત્રણ વાગે તમારી નિંદ્રા ઉડી ગઈ હોય ને હા હું જોઈ લેવું ત્રણ જ વાગ્યા છે તમે નિશ્ચય કરીને હુઓ કે આજ મારે બે વાગે જાગવું છે આજ મારે ત્રણ વાગે જાગવું છે આજ મારે ચાર વાગ્યે જાગવું છે આવો નિશ્ચય કરીને સાંજે હોવો એટલે જે તમે નિશ્ચય કર્યો હોય એક ઈ ટાઈમે તમારી નિંદ્રા ઉડી જાય ને ઘડિયાળ સામે જોઈજો એટલો જ સમય થયો હોય છે કુદરતની કાંઈ હોશી દયા છે એની કરુણાની વાત ન થાય એની દયાનો પાર નથી ને આપણી બેદરકારીનો પાર નથી નકર ઘણા એમ કે મારે જાગવું છે પણ ઉઠાતું નથી નહીં વાત તદ્દન ખોટી છે વાત તદ્દન ખોટી છે તો નિશ્ચય કરીને હું એટલે ત્રણ લોકનો નાથ તને જગાડી દે એ વાત પાકી છે મહાપુરુષોથી અનુભવ કરેલી આ વાત છે પ્રસિદ્ધ વાત છે કંઈ ખોટું નહીં અને આને માટે સૌ કોઈ અખતરો કરી જોવે છે ચટાણું બધાએ સાંભળો છો ને ગીરે જઈ ખતરો કરજો પછી મને કહેજો કે બાપા ઉઠાણું કરું બાકી જ વાત છે નિર્ણય હોવો જોઈએ કુદરતની એટલી બધી દયા છે કૃપા છે પણ આપણી બેદરકારીને લઈને સાધનો મળ્યું છતાંય સમજણ વિના એળે જાય છે ને સમજણ વિના સાધન શું કામનું જ્યાં લગી જીવ પણ ન જાય કહે મૂળદા સંત સમજા ખરા કાવા ગુરુ ન મળે ત્યાં હું તે આ જીવની મુક્તિ નો થાય સમજણ વિનાનું સાધન વ્યર્થ જાય છે તો બે નિદ્રામાંથી જગાડવાને માટે ગુરુગમ ધ્યાન છે ગુરુગમ ધ્યાનથી જાગી જવાય છે તો એ દેવારામ બાપા એ ગાય ગયું ગાયું જાગ્યા એ જગ જીત્યા રયા અમર સદાય ભક્તિ ભાવે ભજે ગુરુ ને દાસ ભાવે સદાય જે ગુરુ વચને જાગી ગયા આવી સમજણ લ્યો એટલે ગુરુ વચને જરૂર જગાય જાગ્યા એ જગ જીતી ગયા જગત હું છે આપણું મન બુદ્ધિ ચિત અહંકાર ઇન્દ્રિયો ઇન્દ્રિયોના દેવતાઓ એના વિષયો પછી પંચ વિષય શબ્દ પરસ ગંધ પછી પ્રકૃતિ આ જગત છે આ બધોય દેહદુનિયાનું જગત છે આ દેહદુનિયાના જગત ઉપર તમે વિજય મેળવ્યો એણે આ જગત ઉપર એ મેળ્યો મનને જીતી લીધું જેણે પોતાના મનને એણે આ જગને જીતી લીધું જેણે પોતાના મન ઉપર વિજય મેળવીને નામ ભજનનો વિજયનો ડંકો વગાડ્યો વગર જાહેરાતે આ દુનિયાની અંદર એ સંતોની ઘેર ઘેર પૂજા પડી છે કે નથી પડી નાના સંતો કોઈને કહેવાય ગયા કે અમને પૂજજો ને અમારા નામ લેજો ને અમારી ખ્યાતિ ફેલાવજો એવું કોઈ સંતો હાચા સંતો એવો કોઈ પ્રયાસ કર્યો ખરો ભાઈ કર્યો નહીં એ વાતય નહીં એ વિચારેય નહીં એ વાતય નહીં એ વિચારય નહીં વિચાર સેનો કે સદગુરુના ભજનનો આ જાગૃતિ આવી ગઈ પોતાની દેહ દુનિયાના ઉપર જેણે વિજય મેળવી લીધો તો એણે આ જગત ઉપર એ વિજય મેળવી લીધો અને હાસો વિજય તો આ જ ને કદાચ દુનિયા ઉપર તમારો વિજય ઘંટ વાગે તો એનો બહુ ફાયદો નહીં થાય દુનિયા આખીના તમે એક જ રાજા બની જાઓ તો હું ફાયદો આલો ઈ કયો ફાયદો નહી બધી જવાબદારી તમારા ઉપર આવે દુનિયા આખીના તમે એક રાજા બનો એક ધારાસભ્યને પેશાબ કરવાનો વારો નથી આવતો એટલું કામગીરી નીકળે છે તમે આખી દુનિયાના રાજા થાવ તો તમને જવાબદારી મળે અને આ દુનિયાના રાજા થાવ તો તમે આવો ફ્રી થઈ જાઓ ફોરા થઈ જાઓ તમારા મન ઉપરથી બધું ભારણ ઉતરી જાય ને એટલી જીવનમાં હળવાશ લાગે એમ થાય કોહો કારણ કે તમારો વહીવટ જ પછી ત્રણ લોકનો નાથ કરે તમે હાવ ફોરા તમે હાવ ફ્રી થઈ ગયા તમારી જવાબદારી એને લઈ લીધી આ વિજયમાં આવડો આ લાભ છે અને શાંતિ આનંદ આઠેપોરા આનંદ જ આવ્યા કરે આજ આનંદ મોહે આયા સદગુરુ એ ભીતર ભેદ બતાયા આજ મોહે આનંદ આયા એટલે આ વિજયમાં સર્વ રીતે સુખાકારી છે બાકી દુનિયા ઉપર વિજય મેળવવાને માટે સિકંદર જેવો નીકળો તો હું ફાયદો કાઢ્યો નાના હું ફાયદો કાઢ્યો એને એને કબૂલાત લેવી પડી છેલ્લે પોતે માંદો પડ્યાને પોતાની બધી ઝવેરાત જોઈ એટલે એમ થયું કહો આ બધું મેલીને મારે તો જવાનું આંખ ઉઘડી કે આટલું બધું મેં ભેળું કર્યું અને આ મેલીને તો મારે જવાનું હવે હું તો માંદો પીડ્યો એ લડાઈ કરીને જીતતો જ તમ હતું હું મરવાનો જ નથી મરવાનું ભૂલાઈ જ ગયું તું હાવ અને રાજાના કુંવર હોય ને અમુક વર્ષો સુધી એને મૃત્યુ પામેલો માણસ કોઈ દેખાડવામાં આવતો નથી એટલે એના માઇન્ડમાં જ એ ન હોય કે માણસ મરી જાય છે એટલે સિકંદરને તઈ ખબર પડી માંદો પીડ્યો કે આ તો મેલીને જવાનું જ માણસોને કીધું કે હવે મેં જે કર્યું એ પણ હું મરી જવાનો મારો જનાદો કાઢો કંઈક મારા બે હાથ કફનથી આમ બહાર રાખજો એટલે લોકોને ખ્યાલ આવે કે સિકંદરે આટલું મેળવ્યું તો એ કાંઈ લઈને જતો નથી લોકો કાંઈક પ્રેરણા લે એમ મેં તો ભૂલ કરી જ પણ મારી જેમ હવે બીજો ભૂલો ન પડે ને એટલે મારા હાથ આમ રખવજો આ દુનિયા ઉપર વિજય મેળવે ફાયદો નથી દેહ દુનિયા ઉપર વિજય મેળવવાનું સંતો કે છે દેહ જગતને જીતી લીધું એની સર્વ રીતે જીત છે કબીર સાહેબ જવાનો અનુભવ ખોટો ન હોય કે કબીરા મન પર મોજ લે કબીરા મન પર મોદલે દે આપ આપકો ઉપદેશ દરેકે પેલા પોતે પોતાના મનને સમજાવવું જોઈએ હું મારા મનને ન સમજાવું તમને બોધ દેવાનો મારે કોઈ અધિકાર જ નથી પેલા મારે મારા મનને સમજાવવું પડે હું મારા મનને સમજાવી શકું તો તમને કહેવાનો મારે અધિકાર ન અધિકાર નહીં કબીર સાહેબનો આ સિદ્ધાંત આવ હાંચો છે અન્યને ઉપદેશ કરવાનો અધિકાર જ નથી જેને પોતે પોતાના મનને ન સમજાવ્યું હોય ઉપદેશ કરે તો એનો અર્થ શું કામનો કબીરા મન પર લે દે આપ કો ઉપદેશ પેલા તું ઉપદેશ ગ્રહણ કર જો પંચ ઇન્દ્રિને વશ કરે પંસ વિષય છે એ પંચ ઇન્દ્રિને વશ કરે તો શિષ્ય હોય સબદેશ આ જગત જીત એટલે આ જગત જીતાયેલું છે આ કબીર નો હિંમત છે ને આખી દુનિયાના માણસને જે સમજુ ને વિવેકી છે એને આમાંથી પ્રેરણા લેવી જ પડે કે ન લેવી પડે કબીર સાહેબ માંથી લેવી પડે ને લેવી જ પડે સવાલ જ નથી જાગ્યા એ જગ જીત્યા જેણે પોતાની દેહ દુનિયાને જીતી લીધી અને દેહ દુનિયાને જીતતા જીવન જીવવાની એટલી મજા આવે છે કે ક્યાંય બંધન જ નહીં ક્યાંય બંધન નહીં દેહ દુનિયાને જીતી લીધી એને વેસ્યાવાળામાં આટા મારવાની છૂટ છૂટ દુનિયાને જીતી છે એને જ વિજય કહેવાય ને એને દારૂખાનામાં આટા મારવાની છૂટ એનું મન ન બગડે બાકી ક્યાં રહ્યો તમે દેહ દુનિયાને જીતી છે એને એક વિષય એના ઉપર ઘા ન કરી શકે શું કામ ન કરી શકે કે એવી રીતે વિજય થયો છે કે એના ઉપર ત્રણ લોકોના નાથનું રક્ષણ આટા મારે છે ભગવાન કૃષ્ણની દ્વારકા નગરીની અંદર એક પક્ષીને એન્ટ્રી કરવી હોય તો ન કરી શકે કારણ કે સુદર્શન ચક્રનું રક્ષણ હતું પક્ષીને નગરીની અંદર એન્ટ્રી કરવી હોય તો ન કરી શકે નાનું એક કીટ પતંગ પણ ભગવાનની નગરીની અંદર એન્ટ્રી ન કરી શકે કારણ કે સુદર્શન ચક્ર આટા મારતું હતું ફરતો એનો એને પેરો હતો એમ નામના ધ્યાનથી નામના લક્ષ્યથી જેણે વિજય ઘંટ વગાડ્યો એને સત્ય નામ સુદર્શન ચક્રનું એને કાયમ રક્ષણ છે રક્ષણ છે એની દ્રષ્ટિ બગડે નો એનું મન બગડે નો એની બુદ્ધિ બગડે વિષય એના ઉપર હુમલો જ ન કરી શકે વિષય એના ઉપર હુમલો ન કરી શકે અગર તો હિરસાગર બાપા ન ફસાઈ ગયા હોત તો હીરો જ હતો હો ભાઈ

આગવું પંથ આગવું પદ આપે ને તો ગમે હોય તો મેલીન મેલીન વેલીન નાયતમાં આગવું પદ આપતા ધનનો ઢગલો સ્ત્રીઓનું પ્રલોભન પણ આને સુદર્શન ચક્રનું રક્ષણ હતું સુદર્શન ચક્રનું રક્ષણ હતું ત્યાં કાંઈ એમનું આગા ખાન જેવા એ માથા નો નમાવ્યા હોય ને ભાઈ એમનું કાંઈ માથા નો નમાવ્યા હોય ને નમાવે આ વિજય થયેલો છે એનો પુરાવો વિજય થયેલો છે એનો આ પુરાવો જાયગા એ જગ જીત્યા જેને દેહ દુનિયામાં જીત મેળવી લીધી એને જીવન જીવવાનો એટલો આનંદ છે કે ક્યાંયથી કોઈ પ્રકારનો એને પતનનો ડર જ ન લાગે ક્યારેય પતન થવાનો ડર જ ન લાગે કારણ કે રક્ષણ એવું થઈ ગયું કોલ્ડિંગ એવું થઈ ગયું અને વિજય એને કહેવાય ભય માત્ર સમી જાય એને કહેવાય વિજય એક વાત યાદ રાખજો કે ભય માત્ર સમી જાય એને તમે વિજય કહેજો વિજય થયો વિજય થયો વિજય થયો વિજય થાય ને ભય રીએ તો વિજય થયો નથી વિજય થાય અને ભય રીએ તો વિજય થયો નથી કોઈ પ્રકારનો ભય નહીં એનો તમને પુરાવો આપો કે આમ માણાવદર બાટવા બાજુ ઉઘારામ દાદાનો પ્રોગ્રામ થવાનો હતો ઓલા મારવાહામાં ઊભા રહ્યા અને ભય લાગ્યો બાટવા ટેસ્ટ નહીં ઉતરાતો લાગ્યો નહીં નકર વાતું થાય તાણે અહીંયા આમ બધુંય અઘરું છો એમ લાગે બહુ અઘરો વિષય છે એ તો દાખલા દ્રષ્ટાંત તરીકે વાતો કરવી હેલી લાગે ટાણે જઈ પડગમ વાગે ને બાપુ બહુ અઘરો વિષય છે મનમાં જરાય ભય જ નહીં ભય જ નહીં સુદર્શન ચક્રનું રક્ષણ ભય જ નહીં કોઈ પ્રકારનો ભય નહીં અમદાવાદ જાય અમદાવાદ કાર્યક્રમમાં ગયા રેલવે સ્ટેશનમાં માં ડાબલી કાઢે બાપા આની બનતી છે ને ચા મગાવો ને અમદાવાદના રેલવે સ્ટેશનમાં નિરાય તે ડાબલી કાઢી ન લે તમને શું બીક લાગે છે કરશે એ મને કરશે હું અફીણ ખાવ છું મને કરશે તમને તમારું શું વાંધો નિર્ભયતા કોઈ પ્રકારનો ભય ન રે ભય માત્ર સમી જાય એ વિજય એ વિજય અમારા બાજુમાં દેવકી ગાલોળ ગામ છે એકવાર એવો અહીંયા વાવ આવી ગયો ગામમાં હાઠ રાખડી બંધ ભૂવા કેટલા હાઠ રોજ ડાકલા વાગે એમાં અમારે સંબંધી નાથાભાઈ થાય અમારા ફઈના દીકરા થાય શેટાવા થોડાક સત્સંગી માણા એના બાને ડાકણ ઠેરાવ્યા એક બીજા ગોબરભાઈ છે એના બાને ડાકણ ઠેરાવ્યા અમારા કાછડિયા એ દેવારામ બાપાને ખબર પડી એટલે આપણે તે ઓલા મંજી બાપા હરિયરવાળા હતા કે મન જાયલની દેવકી જાઉં છે અને બધાએ એવું પર્યાણ કરી નાખ્યું કે આ બધાને વળગે છે ને ડોહીના એક દીકરો છે ને એને પૂરો કરી દે ન્યા સુધી વાત વહી ગઈ ન્યા સુધી વાત વહી ગઈ કે મંજે જાયલા આપણે દેવકી જાઉં છે દેવકી ગયા ને બસેથી ઉતરીને ઊભી બજાર હેલા ગયા ને કહેતા ગયા ટોળા બેઠા તેને કે મારો બેનનો દીકરો ગોબર છે એનું કોઈ નામ લીધું તો ઉઘાડે કઈ ગળ જોખતા નથી બાકી નામ લીધું એટલે હારાવાટ નહીં રહ્યા આ બજારે નીકળી નીકળી ગયા ગયા અને થોડાક દીક ભજન નો પ્રોગ્રામ હતો જમાવી કે સવારે જેટલા ભુવા હોય ને હાજર થઈ જાય જો શોકમાં તેલ ની કળા મૂકીને પેલા હું પડું ને તમે પછી પાછો હાસીના હોય ને પેલા હું પડો અને પછી તમે પડો આજની ઘડીને કાઈલનો દીપ નામ ભોહાઈ ગયો કે શરમ નથી થાતી કોઈકને ડાકણું ઠેરાવો છો ને બાઈઓના ચોટલા ભોકડીને હું હળવ જીવતા જીવડા પડશે કે તમને પાન છે કે નથી જાહેરમાં ઓ જાહેરમાં મેં એક જણો તૈયાર થયો કે ડાયોથામાં બોલવાની તેવડ હોય ને કરવાની તેવડ સાનમુન બે ને હલવાય તું બે ગઈ વાત પૂરું થઈ ગયું નિર્ભયતા ગળથમાં પોગ્રામ કરવા જાય ખંભામાં બંદૂકો હોય ને દરબારો સામે બેઠા હોય કે હું અહીંથી ભજનમાંથી નીકળું તો એકલો જઈશ જેને ફૂંકી દેવો હોય એને સૂટ બાકી હાસું કઈ તમારે લાંબી કરી દેવી ને તો સૂટ છે બાકી હાચું કઈ કોઈ ઓછું માથું ન કરે નિર્ભયતા બધાય વિજય ઘંટો આવી ગયા એના પુરાવા છે એના બધાય પુરાવા છે જાગ્યા એ તો જગ જીતા રિયા અમર સદાય જે નામમાં જાગી ગયા એ સંતો કાયમ ને માટે અજર અમર બની ગયા ને કોઈ સંતોના દેહ અમર નથી પણ સંતો નામે કરીને અમર છે અજર અમર જગતની અંદર એના નામ છે એક નાના એવા ઘરની રહીને શાંતિથી ભજન કરનારા મહાપુરુષ વગર કાંઈ કરે જગ જાહેર એના નામ થાય ભાઈ નહીં કોઈ ખ્યાતિમાતીનો વિચાર નહીં બીજું ત્રીજું જગત એને ઓળખતું થાય શું કહેવાય શું કહેવાય રિયા અમર સદાય અને સ્વરૂપે કરીને કાયમને માટે અમર છે ભક્તિ ભાવે ભજે ગુરુને દાસ ભાવે સદાય સદગુરુમાં અનન્ય ભાવે ભક્તિ ભાવ છે આપણે ઘણી વાર કહી ગયા કે આપણા ઋષિમ ત્રણ માર્ગો બતાવ્યા છે ભક્તિ માર્ગ કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગ ત્રણ માર્ગો બતાવ્યા છે જે જીવને જે માર્ગે આલુ હોય પણ અનુભવી મહાપુરુષોએ ત્રણેય માર્ગનો સમન્વય કરી દીધો અનુભવી મહાપુરુષોએ ત્રણેય માર્ગનો સમન્વય કરી દીધો કે જે તમે સદગુરુની સેવા કરો એ તમારો કર્મ માર્ગ સદગુરુમાં અનન્ય ભાવ રાખો એ તમારો ભક્તિ માર્ગ અને સદગુરુનું સમરણ કરો એ તમારો જ્ઞાન માર્ગ આ ત્રણેયની જરૂર છે કે નથી સેવાની જરૂર છે બરાબર પછી ભાવની જરૂર છે સમરણની જરૂર છે કે નથી છે ને ત્રણેયની જરૂર છે આ ત્રણેય માર્ગનો સમન્વય કરી દીધો કે મહાપુરુષની સેવા કરો એ તમારો કર્મ માર્ગ એ સ્વરૂપની અંદર અનન્ય પ્રેમ રાખો એ તમારો ભક્તિ માર્ગ અને એનું સ્મરણ કરો એ તમારો જ્ઞાન માર્ગ આ ત્રણેય માર્ગનો સમન્વય કરી લ્યો એટલે તમે મોક્ષપદના મુકામ ઉપર જરૂર પહોંચી જાઓ ભક્તિભાવે ભજે ગુરુને ખાલી લુખું સૂકું સમરણ નહીં તમે જેને ધ્યાનની મૂર્તિ બનાવી છે એમાં તમને અનન્ય પ્રેમ અને લગ્ન હોવી જોઈએ અનન્ય પ્રેમ અને લગ્ન હોવી જોઈએ એનાથી વધારે તમને વાલું કાંઈ હોવું ન જોઈએ ગુરુ કેને ઓળખાણા કહેવાય ગુરુ કેને ઓળખાણા કહેવાય કે સદગુરુથી વધારે કાંઈ વાલું ન લાગે એ નામ ગુરુ ઓળખાણા કહેવાય અસ્વસ્થામાં એ દગો કર્યો દ્રૌપદીના સુતેલા પાંચ બાળકોને મારી નાખ્યા પાંડવોનો વંશ ન રહેવો જોઈએ એનું કહેવાનું એ તું પાંડવોનો વંશ ન રહેવો જોઈએ સુતેલા છે પાંચ બાળકો હતા એની હત્યા કરી નાખી પાંચ બાળકોની હત્યા થાય એની માને કેટલું દુઃખ થાય દ્રૌપદી એટલું રુદન કરવા લાગી કે કઠોર હૃદયનો ગમેવો માણસ હોય તોય હૃદય દ્રવી જાય અર્જુનથી આ સહન કે દેવી હવે તું રુદન કરી માં હું અસ્વસ્થામાંને પકડું છું એનું માથું ઉતારી અને એના ઉપર તને બિહારીને સ્નાન કરાવું તો હું સત્રી બસો હાચો અસ્વસ્થાની પછવાડે અર્જુન પછવાડે પડતા અસ્વસ્થામાં એ છેલું મરણ મરણ નજીક આવ્યું એટલે બ્રહ્માસ્ત્ર છોડી દીધું અસ્વસ્થામાં એ બ્રહ્માસ્ત્ર પાછું વળે નહીં અર્જુનનો વધ કરવા એને બ્રહ્માસ્ત્ર છોડી દીધું બ્રહ્માસ્ત્ર પાછું વળે નહીં ભગવાન કૃષ્ણને અર્જુને મૂંઝવણ કંઈક શું કરવું કે કાંઈ વાંધો નહીં તું બ્રહ્માસ્ત્રની હામે બ્રહ્માસ્ત્ર છોડ્યું બ્રહ્માસ્ત્રની હામે બ્રહ્માસ્ત્ર છોડ્યું એટલે બે બાણ એકબીજાને ભટકાય અને સમી ગયા અને અસ્વસ્થા માને અર્જુને પકડી લીધો ઢોરને બાંધે એમ દોયડે બાંધી અને દ્રૌપદીની સાવણીમાં લઈ જાય છે સેટેથી જોતા દ્રૌપદીને આમ કાંઈ નું કાંઈ થઈ ગયું પણ શ્રાવણીની અંદર આવ્યો અસ્વસ્થામાં એટલે દ્રૌપદીએ નમસ્કાર કર્યા અસ્વસ્થામાં અને અર્જુનને વિનંતી કરી કે આને મારતા નહીં કે પણ દેવી તારા પાંચ બાળકોને હણી નાખ્યા છે આ મારવા લાયક છે દ્રૌપદી કે નથી કે કેમ નથી કે આપણા ગુરુનો પુત્ર છે આપણા ગુરુનો પુત્ર છે તમારી જગતમાં જળહળી કીર્તિ હોય તો દ્રોણ ગુરુની કૃપા થઈ છે એ દ્રોણ ગુરુનું અર્ધું અંગે એની પત્ની કૃપી છે કૃપી દ્રોણ ગુરુનું મૃત્યુ થતા બાળકને માટે પતિની પછવાડે સતી નથી થઈ આના આ અસ્વસ્થાના માટે તો પાંચ બાળકો વિના હું રડું છું એમ મારા ગુરુની પત્ની રોવી ન જોઈ રોવી ન જોઈ તો તમારી જળહળતી કીર્તિ જેને માટે છે જેના થકી છે એ ગુરુકુળ આપણાથી દંડાય નહીં એનું આપણા ઉપર રોણું છે કે પણ મેં પ્રતિજ્ઞા લીધી છે આનું મારે શું કરવું કે કૃષ્ણને પૂછો કૃષ્ણ કે ખરેખર દોષિતને દંડ દેવો જ જોઈ ભીમસેન કે ભાઈ આને એક ક્ષણવાર જીવવા નથી દેવો દ્રૌપદી કે મારવો નથી કૃષ્ણ કે દંડ દેવો જોઈએ ભીમસેન કે એક ક્ષણવાર દેવો અર્જુને કૃષ્ણને કીધું કે આમાં મારે વચન માન્ય કરવું તમારું દ્રૌપદીનું કે ભીમસેનનું ભગવાન કૃષ્ણ કે મારું મન રાજી રહીએ ભીમસેનનું રાજી રહીએ અને દ્રૌપદીનું મન રાજી રહીએ એમ લે હવે જ્ઞાની પુરુષો મર્મને તરત જાણી જાય છે એટલે મન રાજીરીએ એ રીતે અર્જુને અસ્વસ્થામાં ને ધોલ મારી માથેથી મુંગટ ઉતારી નાખ્યો અપમાન કરી અને સાવણીમાંથી કાઢી મૂક્યું મસ્તક ઉતારવાની પ્રતિજ્ઞા લીધીથી મુંગટ ઉતાર્યો એટલે મસ્તક ઉતાર્યા બરોબર થયો મારી જ નાખવો જોઈએ અપમાન ને મરણ બેય સમાન છે અપમાન અને મરણ બેય સમાન છે એટલે અપમાન કરીને કાઢી મૂક્યું એટલે દ્રૌપદીનું વસન રહ્યું ભીમસેનનું યુ દંડ દેવાઈ ગયો મારવો જોઈએ અપમાન કર્યું એ થઈ ગયું હવે માથું ઉતારવાની પ્રતિજ્ઞા અર્જુનની હતી એટલે મુંગટ ઉતાર લીધો અને મુંગટ ઉપર બેહીને દ્રૌપદીને સ્નાન કરાયું એની ગુરુ પ્રત્યેની લાગણી કેટલી કથામાં એ સમજવાનું છે ને કે દ્રૌપદીની ગુરુ ભક્તિ કેવી કહેવાય એની ગુરુ પ્રત્યેની લાગણી કેવી કહેવાય ભક્તિ ભાવે ભજો ગુરુને આવા ભાવથી ભજો અને દાસ ભાવે સદાય કાયમને માટે જીવનમાં દાસપણું રાખવું હું સર્વનો દાસ સૌ આવી મનમાં કાયમ સમજણ હોય તો ક્યારેય જીવનમાં અભિમાન આવવાનો સંભવ નહીં દાસત્વપણું અભિમાનને રોકવાનો એક મોટામાં મોટો ઉપાય છે દાસત્વપણું કાયમને માટે દાસ થઈને રહ્યો ઝીણા થઈને રહ્યો જે તમને અભિમાનને એન્ટ્રી ન કરવા દે દાસત્વ પણ છે એ તમારા જીવનમાં અભિમાનને એન્ટ્રી કરવા ન દીએ જે સિદ્ધાંત આપણી ગદગંગામાં ખાસ કરીને ઉગારામ દાદાએ પૂંજારામ બાપાએ અર્જુન દાદાએ લાભો દાદાએ દેવારામ બાપાએ ખાસ કરીને આ દાસત્વ પણ જીવનમાં સ્વીકારેલું છે એટલું બળ એટલી સત્તા એટલી કમાય પણ દાસત્વ પણ મોટાઈનું નામ જ નહીં મોટાઈનું નામ જ નહીં દાસત્વ પણ એના જીવન કવનની અંદર જોઈ લ્યો ક્યાંય અભિમાન નો ફણગોજ નહીં એકદમ ઝીણવટ દાસત્વ ભાવ અભિમાનને માટે મોટામાં મોટું સાધન છે અભિમાન ન આવવા દેવા માટે મોટું સાધન છે સંત વેલનાથ ના આખ્યાનમાં લાભુ દાદા ભજન કે દેહ તો સદાય દાસ સેવો ખાસ કરવો વિચાર ભેખ લેવો તો સેવા ભક્તિનો કપડાનો ભેખ લેવો તો તમને અભિમાન આવશે આવે જ તમે વેશ બદલો કરો દાઢી રાખો જટ્ટા રાખો જરા ભગવું કરો એટલે એનો થોડો ક્રંટ આવે આવે ને આવે અને ક્યારેક બોલાય પણ જાય કે મારો ભગવું લજાયું તમે મને જોઈ એટલું માન ન આપ્યું એમ ભક્તિનો ભેખ લ્યો કરે રોડી કમાઈ સેવા ભક્તિનો ભેખ લઈને રૂડી કમાઈ કરો તો તમારી હવાઈ ભક્તિ દીપે અને જે જે આવા સંતો થયા વગર ભેખે એની ભક્તિ દીપી છે કે નથી દીપી વગર ભેખે એની ભક્તિ દીપે છે કે નથી દીપતી અત્યાર જગતમાં જલારામને વેશ હતો રવિ સાહેબ ને ખીમ સાહેબ ને ત્રિકમ સાહેબ ને મોરાર સાહેબ ને ઓથી કબીર ને આપણી આખી સાહેબ બધા આપણા સંતો જોવો વગર ભેખે દુનિયાભરની અંદર એની ભક્તિ દીપે છે કે નથી દીપતી દીપે છે સવાઈ ભક્તિ દીપે અને રીજે એના ઉપર દેવ મોરારી કાયમને માટે કુદરત કારણ કે જેને ત્રણ લોકના નાથનું પણ સ્વીકારીને એની સેવા કરી છે તમારો છોકરો તમારી સેવા કરે તો તમારી કૃપા એની ઉપર રિયક નો રિયે સુખો હિસાબ છે તમારો દીકરો તમારો પડ્યો બોલ ઝીલતો હોય તો તમે એની ઉપર કૃપા કરો કે ન કરો ગુરુ આપણા બાપ છે ગુરુ આપણા બાપ છે એનું કયું કરીએ તો એ આપણા ઉપર કૃપા કરે કે ન કરે કરે ને ખરેખર હાચો બાપ ગુરુ જ છે ને હાચો બાપ ગુરુ જ છે ગુરુ બાપ જેટલું રક્ષણ કરે એવો જન્મનો આપનાર બાપ એટલું રક્ષણ ન કરે એટલું રક્ષણ ગુરુ બાપ કરે પણ જે એનો કયા ગ્રો થાય એનું દાસત્વ પણ ભક્તિભાવે ભજે ગુરુને દાસ ભાવે સદાય દાસ ભાવે કાયમ ને માટે રહી નહીં ગુરુ ની ભક્તિ કરવી ઝીણું થાવું નાનું થાવું દાસ થાવું એમાં મજા છે રહ્યા સાર સમજીને જે ગુરુ ગમની માહી નિશદિન સદગુરુ મળ્યા પછી કાયમને માટે જાગૃતિ રાખવી સત્સંગમાં જઈને સત્સંગ સાંભળીએ એટલી વાર જાગૃતિ નહીં ઘેરે ગયા પછી પણ રાખવાની થાય છે નિષદિન એટલે કાયમ કાયમ સાર સમજીને રહેવું સાર હું છે સોહમપદ ઇ સાર છે સાર સમજીને રહેવું એટલે સોહમ પદમાં સુરતા રાખીને રહેવું હાવ સોખા શબ્દમાં કહો સાર સમજીને રહેવું એટલે સોહમ પદમાં સુરતા રાખીને કાર્યો કરવા જાણું સાર સમજીને રહ્યો સાર સમજીને રહ્યો કેમ સાર સમજવો હાવ સ્પષ્ટ ભાષા કહી દઉં કે સોહમ પદમાં સુરતા રાખીને આપણે વ્યવહારો કરવા દરેક કાર્યો કરતા એ સદગુરુના નામની યાદી કાયમ રાખવી નિષ્દિન રહ્યા સાર સમજીને જે ગુરુગમની માહી ગુરુગમમાં ધ્યાન રાખીને આપણા દરેક જીવનના વ્યવહારો કરવા જેની શિખામણ સાદી ભાષામાં આપણા ઉગારામ દાદા દેતા કે ભાઈ હો હો પીતા ખાતાઓ હો ઓઢતા હો તમારા વ્યવહારો હો કલશીયે પાણીએ બેઠાઓ તોય સદગુરુના નામની યાદી કરશો તો હાલશે હાલશે રોગ કરતા હોય તોય સદગુરુના નામની યાદી કરશ્યો તો હાલશે દરેક કાર્યની અંદર સદગુરુને ભૂલવા નહીં શિખામણ સાદા શબ્દોમાં છે પણ મહાન છે વેદાંતનો સાર છે વેદાંત સાર શો જે તમે જેટલા ગ્રંથો લખાણાથી વાંચ્યો એમાં આવી શોખું એટલે ક્યાંય નહીં આવે નવરાય હોય તો હાર વેદ વાંચી લઈ ખટ ખટશાસ્ત્ર વાંચી લઈ જાઓ અઢાર પુરાણ વાંચી લઈ જા એકસો આઠ ઉપનિષદ વાંચી લેજો પણ આટલી શોખવટ ક્યાંય નહીં આવે ક્યાંય નહીં આવે સીધે સીધું બતાવનારા તો ભજનના મહાત્માઓ જ સીધે સીધું બતાવનારા ભજનના મહાત્માઓ છે જેને સારનો સાર સમજાયો છે આપણે તરત ગળે ઉતરી જાય તરત સમજાઈ જાય સામાન્ય માણસને પણ ગળે ઉતરી જાય એવી વાતો મહાપુરુષો એ કરી છે રહ્યા સાર સમજીને જે ગુરુ ગમની માહી તો કેવી રીતે રહેવું કે નૂરતે નિરખી સુરતે પરખી નૂરત નિશાન નિશાનમાં સુરતા રાખીને રહેવું નૂરતે નિરખી નૂરત નિશાન જોયા કરવું સુરતાના ધ્યાનથી સદગુરુને જોયા કરવા સુરતાના ધ્યાનથી નામ નિશાનને જોયા કરવું નૂરતે નિરખી અને સુરતે પરખી નિરખતા નિરખતા જ્યારે સુરતાના ધ્યાનથી સદગુરુ સ્વરૂપની પૂરણ પરખ થાય એટલે અનુભવમાં આવે પારખ થાવી એટલે અનુભવમાં આવવું જ્યારે તમને પરખ થાય અનુભવમાં આવશે તો એ તમારા મનથી નિશ્ચય થઈ જાય કે મારો સદ્ગુરુ સાક્ષાત બ્રહ્મ છે દુનિયામાં કોઈ જૈન્મો નથી તમારો મોડો ડગાવી દે તમે ગુરુને પરખી લીધા દુનિયામાં કોઈ જન્મો નથી તમારા મનને ડગાવે તમે ગુરુને પરખી લીધા બાકી પરખ ન હોય ત્યાં સુધી ડગમગ થવાનો સંભવ છે રાવણને મારવાના યુદ્ધમાં રામચંદ્રજી ઠાકીને ધનુષ્યનો ટેકો લઈને હે રામ કહીને બેઠાતા તો અઢારસોની પદમદળમાં ખળભળાટ મચી ગયો લે આપણે આને રામને ભગવાન કહી તો ઈ વળી હે રામ કે ઈ હે રામ કે જેના મનમાં એક સંશયનો ફણગો નો ફૂટો એવો પરખવા વાળો એક હનમો નીકળ્યો હનમો નીકળ્યો ને ખબર હતી એને ગુરુને બરાબર પરખી લીધા હતા કે આ તો મારા નાથની દેહની લીલા છે દેહને ને બધું થાય પરખી લીધા હતા એ હનુમાનજીને લેશ માત્ર સંશય નથી થયો એનામ પરીખ્યા કેવાય બાકી તો આપણા ગુરુન તાવ આવે તો આપને શંકા થાય ગુરુન તાવ આવતો હોય છે ગુરુન માથું દુખતું હોય છે લે ગુરુન કેન્સર થયું લે અહીંયા ડગલેન પગલે શંકા ઉભી થાય એમ છે આમાં ડગલે ને પગલે દેહ ભાવમાં ડગલેન પગલે શંકા ઉભી થાય એમ છે લે ગુરુ ને ઘઉં થઈ રહ્યા થઈ રહ્યા ખાવા વાળા હોય કઈ એમાં ન થઈ રહ્યા આવા હોળ કેટલાય છે થઈ એટલે સંતો કહે છે નામને મૂકી રાખતા નહીં ભજન કરજો હે નકરું મૂકી દેતા નહીં ને બહુ વાતોની ડંફાશીમાં રહેતા નહીં ને ભજન કરજ્યો ભજન કરજો તો કાંઈક હું ને તો કાંઈક નેડો બંધા હે ભાઈ સાહેબ પરખ કરી પરખ કરી નીરખી સુરતે પરખી આઠે પોર જંપા જપાય ભક્તિ આઠ પોરની છે એક પોરની નહીં અખંડ છે ઘડી બે ઘડીની નથી અખંડ ભક્તિ છે આપણા ચાલુ વ્યવહાર કાળની અંદર પણ આપણો તાર સંધાયેલો રહીએ તો ખરેખર આપણે ભક્તિ માર્ગમાં સફળ થયા છે એવું પોતે પોતાના મનથી નક્કી કરવું કોઈને પૂછવા ન જાવું ચાલુ વ્યવહાર કાળમાંય તમને ગુરુ હાંભરા કરતા હોય તો માનું કે આપણે કઈક સફળતાના આરા ઉપર સહી ચાલુ વ્યવહાર કાળમાંય તમને ડગલેને પગલે ગુરુ સાંભરતા હોય તો એમ માનું કે આપણે કંઈક સફળતાના આરા ઉપર સહી સફળતા હોય એવું લાગે છે કોઈને તમારે પૂછવા પાણું નથી બીજે ક્યાંય થર્માર માંડીને અધૂરિયા હોય કોકની લેબોટરી ખોટવાઈ ગયેલી હોય ને તમને હાલવી દે ઓછા અનુભવ વાળાને કોઈ બી પ્રશ્ન પૂછવાય નહીં મારી તો ના છે તમાર પૂછવાય છૂટ મારી ના છે એને અધૂરા અનુભવ હોય એને તમારો કોઈ પ્રશ્ન નહીં પૂછતા ગુરુને ન પૂછી શકતા હો તો મનોમન ગુરુને પ્રાર્થના કરી દેજો તમારું મન જવાબ આપી દે બાકી ક્યાંય ઓળે ગોખલે હાથ નાખવા જાતા નહીં હું તો ના પાડું તમારે કરવી તમને છૂટ જરૂર જ નથી કોઈનો અભિપ્રાય લેવો જ નહીં અભિપ્રાય તમારા સદગુરુનો લ્યો પછી બીજાના અભિપ્રાય લેવાની કંઈ જરૂર નથી લીધા તો હેરાન હો એ હો ટકા સત્ય છે નહીં કોઈનો અભિપ્રાય ન લેવો હું કામ લેવો આપણી ઘરની લેબોરટરી હોય ને બીજે હું કામ લેબોરટરી કરાવવા જાવી ઘરની લેબોર્ટરી તમને સમજાવી છે તમારો પ્રશ્ન ગુરુગમના ધ્યાનથી મૂકી દો એટલે તમારા મનમાં તમારા અંતરાત્મા માંથી જવાબ આપી જાય એથી વિશેષ મનમાં વધારે સમાધાન ન થતું હોય તો જ્યાં સત્સંગ હોય ત્યાં તમારો મનમાં પ્રશ્ન શ્રદ્ધા રાખીને બેહી જાવ સત્સંગ દ્વારા તમારું સમાધાન થઈ જાય પણ હું કામ અધુરિયાને પૂછવા જાઉં પણ હું એમ કહું કારણ કે એ પોઈતે સમજો ને અવળાવળી વાતો કરે એ તમારા મગજમાં ઘર છે ને કોઈ વાતે નીકળશે નહીં અને અધૂરિયા ડાપન ડાયાને વાતું કરવાની બહુ ટેવ હોય આમ થાય ને થો થાય કાઈ ખબર ન હોય ને તો એવી વાતો કરે નહીં કોઈને નહીં પૂછવાનું કોઈને નહીં પૂછવાનું જરૂર જ નથી સફળ થવું હોય તો વેવલા વેલા હોવા જ ન જોઈ ભક્તિ માર્ગ ની અંદર વેવલા વેડા નહી આઠે પોર અજંપા જપાય તો અખંડ સુરતાનો તાર અજંપા એ આપણા જીવનની અંદર કમાણી જમા થાય છે એ આપણા જીવનની અમૂલ્ય કમાણી છે અને આ કમાણી તમને કાયમ આવશે અને તમારા પરિવારનો કોઈ ભાવ કરશે તો એ નહીં કાયમ આવશે આપે એવી કમાણી છે જન્મો જન્મ ખૂટે નહીં એવી કમાણી છે સુરતે પરખી આઠે પોર જંપા જપાય આઠે પોર

દેહ સૂટતા તાર ન તૂટે એવી સાધના કરી લ્યો એવી એકાગ્રતા કેળવી લ્યો કે એવા સમયે પણ તમારો તાર ન તૂટે આ સમયે તાર ન તૂટ્યો તો એ તારના માધ્યમથી આ ક્ષણભંગુદય છોડીને તમે સદગુરુના ચરણમાં જઈશો આ વાત સો ટકા સત્ય છે ન તાર તૂટ્યો તો ગુરુના ચરણમાં જઈશો આ વાત સો ટકા સત્ય છે તાર તૂટવો ન જોઈએ એને માટે બધી આગવી તૈયારી હોવી જોઈએ પૂર્ણ જાગૃતિ હોવી જોઈએ અને જાગૃતિ નામનું ધ્યાન એને જ કહેવામાં આવે છે પડે ટંકશાળ અનેરી સુનમાં સુન એટલે શ્વાસ પ્રાણની અંદર અનેરી શબ્દની ટકશાળ પડી રહી છે કે જેમાં અમૂલ્ય કિંમતના નગદ નાણાંના સિક્કા સપાય છે એવી ટકાશાળ પડી રહી છે રાણી સિક્કો કે છે નો હોય ને એટલે એની કિંમત ને રાણી ચાંદી ચાંદીનો હોય આમાં તો ચાંદી નોય નહીં સોના નોય નહીં હીરા માણેક નોય નહીં આમાં તો કેવળ બ્રહ્મનો સિક્કો સપાય છે બ્રહ્મની કિંમત કરો બ્રહ્મની કિંમત કરો શબ્દ શું છે શબ્દ હું છે બ્રહ્મ છે સુરતાના ધ્યાનથી એ શબ્દ બ્રહ્મ તમે શ્વાસના માધ્યમથી એક મૂક્યો એ બ્રહ્મનો સિક્કો જમા થયો તમારા ખાતામાં આવ્યો એની કમાણી ખૂટે ખૂટે ન ખૂટે જેણે બ્રહ્મના સિક્કા જમા કર્યા એને અષ્ટિદ્ધિને નવ નિધિ હાજરા હજુર છે અષ્ટિને નવ નિધિ હાજરા હજુર છે હાજરા છે એને સિદ્ધિ માટે કંઈ પ્રયાસ નથી કરવો પડતો એક એક સિદ્ધિ મેળવવાને માટે લાલચથી સિદ્ધિ મેળવાને માટે સાધકો કાઈ જાય તે માન એક સિદ્ધિ વસ્ત થાવી હોય તો થાય અને ત્યાં પછી એનું અભિમાન આવે તો પાછું પતન થાય ને બ્રહ્મના સિકા જેને જમા કર્યા અષ્ટમા સિદ્ધિ એની સેવા કરે ને એનું અભિમાન ન આવે એની સેવા કરે અને એનું અભિમાન ન આવે પ્રસિદ્ધિ છે હમણાં જ એક મેતા ખબાળિયા ગામની દીકરી સુરત છે સાસરેને આપણા સત્સંગી ની દીકરી એ વાત કરતી હતી કે અમારે ઘરે દેવારામ બાપા આવ્યા ચા મેલો પણ ગામમાં બધે મોડું પાણી ક્યાંય વાડ ચા માટે વાડીએથી પાણી લેવું પડે ને પાણી બરાબર નઈન ચા મૂક્યો ને લાગી ગઈ વાર પડોસમાંથી પાણી લે આવીને ચા કર્યો પણ ઘણી વાર લાગી બાપા કે પણ કેટલીક વાર લાગે એટલે ભાઈ જસાભાઈએ કીધું કે બાપા અમારે પાણીની આવી તકલીફ છે અને ચા નથી થાતો વાડીએથી પાણી ભરી આવવું પડે ઠીક એવું છે કે આ પાણી વાણી ચા પાણી પીધા પછી કે બાપા રજા લેવા તૈયારી કરી એટલે પૂછ્યું કે પાણી તો લાવો જરાક પી ખરા પાણી દીધું ને પીધું કે બહુ વાંધો નથી એમ તો સારું છે કે ક્યાં એટલું બધું મોડું ચા ન થાય એવું કઈ નથી પાણી તો ઠીક છે તમારા દારનું એટલું ઘર નીકળી ગયા જસાભાઈને કાંઈ વિશ્વાસ બેઠો બાપા કીધુંય કીધું એ બરાબર હોય પેલા ચા કરો તો ચા કર્યો ચા થયો હતા એને ગામમાં હાથ પડાયો કે મારે અહીંયાથી જેને ચાનું પાણી જોતું હોય ને ભરી જવાનું ગામમાં હાથ પડાયો કે જેને જોઈને એને મારે અહીંયાથી ચાનું પાણી ભરી જવું સીધી નહીં સિદ્ધિ અભિમાન નહીં કોઈ વાત નહીં કઈ ચિત નહીં જેણે આ બ્રહ્મના સિક્કા જમા કર્યા એને અષ્ટમા સિદ્ધિને ને નવ નિધિ એનું દાસત્વ પણ સ્વીકારે છે એનું દાસત્વ પણ સ્વીકારે એનું અભિમાન નહીં કઈ આવી ટંકશાળ પડી રહી છે અને એ શિકાસ આપવાની કરામત આપને ગુરુએ બતાવીને આપણે નો સાપી હકીએ તેમાં ગુરુ શું કરે ભાઈ એ હાજો કહેજો ગુરુ હું કરે ગુરુનો કાઈ વાંક આવી મહાન વસ્તુની પારખ કરાવીને આપણે ભજન ન કરીએ તો એમાં ગુરુ નો હું કાંઈ ખરો ભજન ન કરે પછી ગુરુનો દોહ દઈને માણા બીજે ને ત્રીજે ડોકા કાઢવા જાય એના કરતાં ભજન કરી તો સફળ થાય એવો એલા આટિયા સાઈડમાં ડખે સાઈડમાં લો વિલંબ કરમાં નીકર પરેશાન થાય છે પડે ટંકશાળ અને એરી સુરતાથી ધ્યાન લગાય સુરતાથી એનું ધ્યાન કર્યા કરે બોળા ભાવથી નિખાલસ ભાવથી કાઈ ખબર ન પડે તો કાંઈ નહીં ભોળા ભાવથી વજન કર બસ કરવાનું આ છે સુરતા ધ્યાન લગાઈ ભૂલે નહીં નિશાન કદીએ હાચા ધ્યાની કહેવાય ગમે એવા સંકટમાં નિશાન ન ભૂલે દ્રૌપદી બાઈ માણા કેવાય પણ જાગૃતિ કેટલી પાંચ દીકરા મારી નાખ્યા તો એની જાગૃતિમાં ખામી નહીં લે કેટલી ધીરજ ધારણા કેટલીક સમા કેવાય બાકી આપણું તો કોક કોકે નિંદા કરી હોય કોક કાંઈક આપણું બોલ્યા હોય ત્યાં તો આપણે એની આરે બોલવાનું બંધ કરી દઈએ આપણે એની આરે બોલવાનું બંધ કરી દઈએ એની આરે મોઢું મયડી મારી એને વાત કરી હતી તો ધન્યવાદ દાદા ઉગમસિંહ ન દેવો પડે કોલાન કુવામ નાખ્યો તો મહેરબાની કરી આ બધા જોવો નિશાન નથી ભૂલતા દ્રૌપદી બાઈમાણા કહેવાય પાંચ દીકરાને મારી નાખ્યા તો એની ઉપર કૃપા કરી અને આપણું કોક એક કવેણ બોલે એની આરે બોલવાનું બંધ કરી દે એની આરે કતરા અહીંયા આપણે વાર લાગે ભક્તિ કરવી બહુ વાર લાગે એ તો બધી સમાની મૂર્તિઓ મહાપુરુષો કહેવાય સમાની મૂર્તિ કહેવાય ધીરજ ધારણા સમા ઓલો બ્રાહ્મણ એકનાથ મહારાજના ઘરના ગિરજાબાઈ ઉપર ચડી બેઠો તો એકનાથ મહારાજ નિશાન નો હવે નિશાનનો નિશાન નો એની ધીરજ ધારણાને ધન્યવાદ આપવો પડે ને કેટલી ધીરજ ધારણા એમ કેમ કેવાય જાગૃતિ કેમ કેવાય ખાલી આખ્યાને સાંભળી લઈ એમ નહીં એની તમે જાગૃતિ જો એની સમાજો એની ધીરજ ધારણા જોવો જેમ તેમ કહેવાય સમા રહે જાગ્રત નિજ ભજનમાં પડે ટંસાળ અનેરી સુનમાં સુરતા ધ્યાન લગાવી ભૂલે નહીં નિશાન કદી ઈ હાચા ધ્યાની કહેવાય જે નિશાન ભૂલે નહીં હાચો ધ્યાની નિશાન ભૂલે નહીં ઈ હાચો ધ્યાની તમારે પૂજાનો રૂમ નો હોય તોય કાંઈ નહીં કે આવું કોઈ આસન નો હોય તોય કાંઈ નહીં સામાન્ય માણસની જેમ રહેવાની તમને છૂટ પણ નિશાન નો ભૂલાવું જોઈએ નિશાન જોઈએ રોહિદાસ બાપા એ જોડા હનતા હનતા તાર મેળવી લીધો કબીરે રેંટીઓ કાતતા કાતતા મેળવી લીધો ઉગારામ દાદા એ બુટ સંપલ હાંતા હનતા મેળવી લીધો લાભો દાદા મેળવી લીધો મેળવી લીધો ધ્યાન રૂમ ને એવું છે કાંઈ તાર મેળવી લીધો કે મેળવી લીધો ભક્તિ માં સિતરામણ કરવાની કઈ જરૂર જ નથી કઈ જરૂર નથી કોઈ આડંબર કરવાની જરૂર નથી આમ તાર મેળવી લેવાનો છે અને આવું કાંઈ ન કરો અને ભજન કરો એટલે તમને કોઈ જાણીએ ન જાય ને તમારા કાર્યમાં વિક્ષેપય ન થાય આ એવો હેલો માર્ગ છે પણ માણસ આયથે કરીને ઊભું કરે આયથે કરીને ઊભું કરે ભક્તિ કરી શું કોઈને ખબર પડે અને ખબર નહીં શું છે કાંઈ નહીં પડવા જ ન દેવી કોઈને ખબર પણ તમારી કમાઈ છે ને એ સાની નહીં રહે ગ્યાસુરજ ને પછી સબજુગ દેખે જ છે માટે ખબર પડવા માટેનો બહુ પ્રયાસ કરવો નહી ભક્તિ ગુપ્તપણે કરવી ગુપ્તપણે કરવી રહે જાગૃત નિજ ભજનમાં પરવર્તી પરાય કાયમને માટે પોતાના ભજનમાં જાગૃત રીએ છે ને જાગૃતિ એને કહેવાય કે કોઈ પણ કાર્ય કરતો હોય પણ એનું નિશાન ન ભૂલાય કોઈ પણ કાર્ય કરતા એનું નિશાન ન ભૂલાય એનું નામ જાગૃતિ નો રંગ ન બદલે એનો ભાવ ન બદલે એની મુખની રેખા ન બદલે જાગ્રત છે રહે જાગ્રત નિજ વજનમાં પરવર્તીથી પરાય પ્રવૃત્તિથી કાયમ ભલે ગમે એટલી દેહ કરીને પ્રવૃત્તિ કરતો હોય પણ એના મન વૃત્તિ પ્રવૃત્તિમાં નથી કામનો બોજો મન ઉપર નો લેવો જે કરવાનું ઘટે એ કાર્ય કરી રાખો એટલે કુદરતીમાં તમને સહાય કરે તમારું કામ થાય પણ મન ઉપર બોજા એના ચિંતવન તમે કર્યા કરો એ તમને ભક્તિ માર્ગમાં અવરોધ થાય પણ કેટલાય ટેવો હોય કામ ન પતે ને ત્યાં સુધી મનમાંથી એનો બોજો જ ન જાય કઈ પત છે પણ એના ટાઈમે પતે તમે બહુ મનમાં એની કલ્પના કરો એટલે કામ પતી જાય હે નથી ઘણા દવાખાને જાય તો ઘડીએ ને ઘડીએ ઓલું ટેબલે બેન બેઠા ને પૂછે અમારો વારો કઈ આવશે અમારો વારો કઈ આવશે એટલે તને બોલાવશે તારું નામ લે હે તે લખાવી દીધું છે ને તાર બાજુ મોટલ હોય સાપી હોય પી લે તારો વારો આવશે એટલે બોલાવશે પણ કઈ અમારો વારો આવશે ઓનુંય માથું ખાઈ જાય ઓનુંય માથું ખાઈ જાય કઈ વારો આવશે ભાઈ આવશે બસ આ બધા બોજા માણાને પરેશાન કરી મેળે કઈ વારો આવશે કઈ વારો આવશે કઈ કામ પદ છે કઈ કામ પદ છે બસ આના ટેન્શન લઈ લઈ ને ભક્તિ ભૂલાઈ જાય પ્રવૃત્તિ કરો પણ મન ઉપર એનું ટેન્શન ન રાખો આવી કાંઈક ઝુગતી ગુરુ પાંચ જાણી લ્યો આવી સમજણ લઈ લ્યો એના ભાર નો લ્યો દરેક મહાપુરુષો એ દેહ હોય એટલે દેહના વ્યવહારોના કામ દરેકને કરવા જ પડે કર્યા વિના હાલતું નથી અને એમાં બે દરકાર રે ભૂખે મરે કામ કરવાની જરૂર છે ધંધો કરવાની જરૂર છે વ્યવહાર હાચવાની જરૂર છે પણ મન ઉપર એના ટેન્શન ન લ્યો મનથી ફ્રી રહ્યો કાયમને માટે થઈ જાય એટલે થઈ જાય એમાં તમારી કાર્યકુશળતા અને ગુરુની કૃપાનો સુમેળ થઈ જાય એટલે જીવનમાં આનંદ થઈ જાય કાર્યકુશળતા ગુરુની કૃપા બે છે રહે જાગ્રત નિજ ભજનમાં પરવૃતિથી પરાઈ મનની પ્રવૃત્તિથી કાયમને માટે ન્યારું રહેવું કેવી રીતે કે વિધવિધ વ્યવહારો કરતા સગળું કરતા સતા કરતા દોર ઉપરથી સુરતા નટ ચૂકે નહીં એમ જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં વિધવિધ વ્યવહારો કરતા સગળું કરતા સતાય કરતા દોર ઉપર થી સુરતા નટ ચૂકે નહીં એમ જ્ઞાની જ્ઞાન દશાની દોર ને કોઈ દી ચૂકે નહીં આ જાગૃતિ છે આ જાગૃતિ જાગૃતિ છે છે સંપૂર્ણ મેં ઘણી વાર જોયું છે દેવારામ પપ્પા સ્ટેજ ઉપર બેઠા હોય કોકાય વાતચીત કરતા હોય આમ ભજન ગવાતા હોય ઓલો ભજન એક કડીમાં કાંઈ એક શબ્દ ભૂલી જાય તો વાતો કરતા કરતા કહી દે કે એ શબ્દની ભૂલ છે ફરી ભૂલ એટલી જાગૃતિ કામકાજની વાતો કરતા હોય એનું ધ્યાન એમાં હોય શબ્દમાં હોય જેને શબ્દ મહાપુરુષ કહેવાય છે શબ્દ બીજું કાંઈ કામકાજ હોય એટલે સ્ટેજ ઉપર કોઈક પૂછવા આવ્યું હોય તો એની વાત કરતા હોય ભજન ગવાતું હોય પણ એન એવડે એક શબ્દ ભૂલે ને એટલે તરત બ્રેક મારે કે ભાઈ ભૂલ આમ ગા શબ્દ વેતું આપણે ઠેલામાં પૈસા પીડે ઠેલો ભૂલી જાય એટલે તમે હું કરો છો હું કરો છો તમે વેતા વગેરે બસોની મુસાફરી હતી મને નથી આભરતું કોઈ દી દેવારંબા પણ ઠેલો ક્યાંય ભૂલાણો કે એના બુટ ક્યાંય ખોવાણા કે રૂમાલનો નો કટકો ક્યાંય ભીડોર્યો એ કોઈ દાખલો નહી એટલા ટ્રાફિકની અંદર આવન જાવન કર્યા મુંબઈ જવામાં ફર્યા પણ એનું ખીસું કપાણો એવો કોઈ દાખલો નહીં એવો કોઈ દાખલો નહીં એની બધી પૂર્વ તૈયારી હોય અહીંથી જેતપુર જવું હોય તો દસ જણાની જેતપુરની ટિકિટના કેટલા પૈસા થાય એ ઘીરેથી એણે નોખા ખિસ્સામાં કાઢ લીધા હોય આપણી જેમ આખું પાકીટ કાઢીને આમ ફળીને કેટલે તો અહીં પૈકી લાગવા તય પાકીટ કાઢે પણ કયું નો લાઈનમાં હતો કાઢી ન લેવાય એટલું નથી આવડતું ઘીરેથી નક્કી કરીને આવું ખિસ્સા નાખ દેવા બાપા કરો છો પાકીટ કાઢી કાઢી ન આવડે વર્ષો પછી હું તો એમ જ કરું છું ગોંડલ માંદરા જવું મારા નોખા ખિસ્સામાં જોઈએ ખોટી નહીં થવાનો સમય નહીં બગાડવાનો એટલું તો આવડે ને બાયું અહીંયા આવીને અહીંથી પાકીટ કાઢીને આમાં ભાઈ ધારી દે દહ નો ધરવાય તો હું વાર લગાડવાની હોય ફીફા હું ખાંડવાના હોય એટલું તો આવડવું જોઈએ ને એટલા વિવેક નો આવે બીજું શું આવે આપને એટલા વિવેક નો આવડે બીજું શું આવડે બધામાં જાગૃતિની જરૂર છે બધી વાતમાં જાગૃતિની જરૂર છે એમ હોવું જોઈએ એમ હોવું જોઈએ મને જ પૂજા કરવામાં ફીફા ખાંડે જરાય મજા ન આવે એટલે આપણી હાવ ટૂંકી વિધિ છે પેલા શરણ ધોઈને ને ચરણામટ લેવાય ને પછી તિલક કરાવીને આર પહેરાવી દઉં આમાં ફીફા ખાંડ હોય પેલા સાંડલો કરે ભાઈ પેલા કંકુ વાળું પાણી થાય એટલું ન આવડે વર્ષો પછી અટાણની બાયોને વાઈટું કરતા નથી આવડે શંકરની લિંગ જેવી વાઇટ કરે કોઈ વાટે હળગે નહીં વાઇટનો વાઇટનો શેડો ઝીણો રખાય કે એક દિહાળીએ કામ થઈ જવું જોઈએ વાઇટનો શેડો એકદમ ઝીણો રખાય કે એક દિહાળીએ કામ થઈ જવું જોઈએ જોઈએ એટલું ને શંકરની લિંગ જેવી જાડી કરે હવે કઈ હળગીરી કેટલાય પાંચ પાંચ દીવા ભાઈ એકમાં મન મનાવી લ્યો ને પાંચ ન કરો તો હું વાંધો સમય નો બગાડો કરવાનું જી કરી લ્યો એમ છે જાગૃતિ બધાય માં જરૂરત છે જાગૃતિની બધામાં જાગૃતિની જરૂર છે સફળતાઓ હોય તો તો રહે જાગ્રત ની જ ભજનમાં પરવર્તી થી પરાઈ આવા મહાપુરુષો પ્રેમ ભાવે કરે ભડાકા પ્રેમ ભાવથી મહાપુરુષો ભડાકા બોલાવી ગયા જ્ઞાન ધ્યાનના એક એક શબ્દ તમારા હૃદય પરસી થાય એવા ભડાકા બોલાવ્યા એક એક શબ્દ એનો તમને હૃદય પરસી થાય એવા ભડાકા બોલાવ્યા એનો ઘા ફગે નહીં એનો ઘા ફગે નહીં એને બાણ મારે એનું કામ થઈ જાય અમારે હાંજે જ વાત થતી હતી મારે વીરપુરમાં એક પેલા ત્રિવેણી ત્યાં પ્રોગ્રામ થયો બાપુને એવડી મોટી માલિકો માલિકોએ ટોલાયેલા જાય બાપુ ગુરુમુખી જતા પણ માલિકોએ ટોલા આયેલા જાય એ દેવારામ બાપા એ સત્સંગમાં જે જમાવી બાવાએ હવારે ઉતારી નાખી જટા હળવો ફૂલ થઈને એવો બાપા કે બસ એમ હોવું જોઈએ દોસ્ત ઉતાર નાખી કે પણ ટોલા કઈડે આપણે ગુરુ મુખી છે આને હાસવીને શું કરવું છે ઉતારી નાખી જટા ઉતાર નાખી એમ હોવું જોઈએ શબ્દ હૃદય પરથી થાય એને નામ ભડાકા કહેવાય એનું નામ ભડાકા બોલાયવા કહેવાય તરત એની અસર થાય અને એ પ્રમાણે વરતવા માણા તૈયાર થાય એમના ભડાકા કહેવાય ને આપણા બધા મહાપુરુષો આવા ભડાકા બોલાવ્યા છે આવી સમજણની વાતો કરી છે ને એ જેણે જેણે એ ઘામાં જે આવી ગયા ને એના તો ઘાટ ગડાઈ ગયા એ ઘામાં જે આવી ગયા એના તો જીવનમાં ઘાટ ગડાઈ ગયા ને એમ હોવું જોઈએ એમ હોવું જોઈએ થોડું ડિંગડિંગ કરવાનું છે નહીં ડિંગડિંગ કરવાનું કાંઈ થતું નથી આવી લોહલગ્ની વાળા પાર બહુ સાગરની માહી કહે દેવારામ ગુરુ પ્રતાપે એના તો આવા ગમન મટી જાય લોહ લગ્નિવાળા જીજ્ઞાસાવાળા પાર બહુ સાગરની માહી કહે દેવારામ ગુરુ પ્રતાપે એના આવા ગમન મટી જાય એના આવાગમનના ફેરા મટી જાય જન્મ મરણના કારણમાંથી છૂટી જાય એવી જાગૃતિ છે એકબુદ્ધિરૂપી નિંદ્રા દેહની નિંદ્રા બે નિંદ્રાની લગામ ગુરુગમ ધ્યાન છે ગુરુગમ ધ્યાનથી બે નિંદ્રા ઉપર કાબુ મેળવી શકાય છે અને આપણો વિજય ઘંટ વાગી જાય છે બળથી કામ નથી કરવાનું કળથી કામ લેવાનું છે બળ નથી કરવું કોઈ તપશ્ચર્યામાં ઉતરવું નથી નહીં કળથી કામ લઈ લેવાનું છે બળ કર્યા વિના એવી લગામ છે ને બળ કર્યા વિના તમારું કામ થાય બળ કર્યા વિના તમને ખબર પેલા પાવર બ્રેકો નહોતી ને તે ટ્રક કે બસ ને બ્રેક મારવી ને ડ્રાઈવર બ્રેક માથે ઊભો થઈ જાય આમ તે ઠૂટ 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 કરતી માન ઉભી રહી એટલા બધા ટ્રાફિક નહીં કોઈને અડી નો અડી પણ ઓલો બિચારો બ્રેક ઉપર આમ ઊભો થઈ જાય ને હેન્ડલ એ પાવર સ્ટેરિંગ નહોતા ને બિસારો ઊભો થઈને મળવું નામ આમ આમ થઈ મળે ત્યાં હવે બધા પાવર સ્ટેરિંગ ને પાવર બ્રેક ઈશારો કર્યો નથી ને ખીલો થઈ ગયો નથી ઈશારો કર્યો નથી ને હેન્ડલ ફિર્યું નથી દહ ટનની ગાડી ભલે ને હોય પણ ઈશારે હાલે ઈશારે હાલે એમ ગોરુગમ ધ્યાન છે ને એ પાવર સ્ટેરિંગ છે ને પાવર બ્રેક છે ગુરુગમ ધ્યાન છે ને પાવર ટ્રેનિંગ ને પાવર બ્રેક છે ભાઈ એમાં બળ કરવાનું કાંઈ તપસર્યામાં ઉતરવાનું થતું નથી કળથી કામ લઈ લેવાનું છે કળથી કામ લઈ લેવાનું છે લોહલગ્ની વાળા પાર પહોંચે બહુ સાગરની માહી કહે દેવારામ ગુરુ પ્રતાપે એના આવાગમન મટી જાય એના જરૂર આવાગમનના ફેરા મટી જાય છે અને જીવન મુક્તિનો લાભ લે છે એટલે ધન્યવાદ છે સંતોને કે આપણે બે નિંદ્રા ઉપર કાબૂ મેળવવાનું લક્ષ્ય આપ્યું છે તો એ દ્વારા આપણે જાગૃતિમાં રહીને આપણે આપણું કામ સફળ બાપા કરી લેવું સદગુરુદેવની જય